અરવલ્લી જિલ્લામાં આજથી કોરોના વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ. કોરોના વેક્સિનની બહુ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આતુરતાનો અંત આવ્યો છે. આજરોજ વેક્સિનની કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 5 વેક્સિન સાઇટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક કેન્દ્ર પર લાભાર્થી આરોગ્ય કર્મીને વેક્સિન માટે SMS કરી દેવાયા છે અને વેક્સિનનો જરૂરી ડોઝ વેક્સિન સાઇટ પર પહોંચાડી દેવાયો છે. અરવલ્લી જિલ્લામાં આજથી કોરોના વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રમણલાલ વોરા દ્વારા રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે ભિલોડા, મોડાસા અને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 300 કર્મીઓને કોરોનાની વેક્સિન આપવાની હાથ ધરાઈ છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર દુનિયાની અંદર COVID-19ની અંદર આખો દુનિયા ફસાયેલી છે. અનેક દેશોમાં આપણે બધા જોઈએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં, અમેરિકા જેવા દેશોમાં તો કોરોનાનો મૃત્યુઆંક પણ ખૂબ મોટો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના કારણે સમયસર લોકડાઉન થયું અને લોકડાઉનના કારણે એનો લાભ ભારત વર્ષના તમામ નાગરિકોને મળ્યો. આ સમયગાળા દરમિયાન જે જે લોકોએ સારી કામગીરી કરી એ બધાને દેશની જનતાએ એમને સમર્થન પણ આપ્યું, ટેકો પણ આપ્યો, એમના કામની સરાહના પણ કરી. આજે એ સમય આવ્યો છે કે એકાદ વર્ષ પછી આપણા દેશમાં જ બનેલી કોરોના વેક્સિન કે જેનો આજે આપણે શુભારંભ કરી રહ્યા છે, ગુજરાત સરકારના માધ્યમથી તમામ PSC સેન્ટરો પર આજથી આ કાર્યક્રમ શરૂ થાય છે.